એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. એપિસોડ નંબર 9, જાણવા જેવું. તો જ્યારે તમે એસિટોનને તમારી હથેળી પર મૂકો ત્યારે શું થાય છે? એસિટોન એટલે કે જ્યારે નખ પોલિશ કરેલું હોય તો એ નખ પોલિશને દૂર કરવા માટે જે કેમિકલ યુઝ કરીએ છીએ એને કહેવાય એસિટોન. તો તમને પણ ખ્યાલ આવી છે, જ્યારે એસિટોન તમારી હથેળી પર મૂકો ત્યારે તમને ઠંડકનો અનુભવ થાય છે. આવું શા માટે થાય? શા માટે થોડી વાર માટે આપણે ઠંડક અનુભવાય છે? તો જોઈએ. હવે જુઓ, અહીંયા જ્યારે તમે એસિટોન તમારી આંગળીની ચામડીને ટચ થાય છે તો એના એસિટોનના કણ હોય છે આવા. હવે આ એસિટોનના જે કાંઈ કણ છે એ બહારની ઉર્જા સાથે શું થાય છે? એનું બાષ્પીભવન થાય છે. બાષ્પીભવન થાય છે અને તે શું થાય છે? દૂર થાય છે. એટલે કે બાષ્પીભવનથી તે દૂર થાય છે. એટલે તમને થોડી વાર માટે શું? ઠંડકનો અનુભવ થાય છે. એનું કારણ આ છે. આ જ રીતે જ્યારે તમારી હથેળી ઉપર સેનેટાઇઝર ના ટીપા નાખવામાં આવે ત્યારે પણ તમને ઠંડકનો અનુભવ થાય છે. તો આ જો સેનેટાઇઝર છે એના કણ છે. હવે શું થશે કે આ જે કણો છે એનું બાષ્પીભવન થઈ જશે. બાષ્પીભવન થઈ જાય એટલે તે શું થઈ જાય? દૂર થઈ જાય છે. બાષ્પીભવનથી દૂર થશે એટલે તમને અહીંયા થોડી વાર માટે શેનો અનુભવ થશે? ઠંડક. ખબર પડી શા માટે તમને થોડી વાર માટે ઠંડકનો અનુભવ થાય છે? તેનું કારણ આ છે. તો આવા જ તમને એપિસોડમાં જાણવા જેવા ઘણા બધા અમે પ્રશ્નો લઈને આવ્યા છીએ. તેથી જો હજી તમે આ વિડીયોને શેર ન કર્યો હોય તો અત્યારે જ પહેલા વિડીયોને તમે શેર કરી દો તમારા વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, ઓકે, કોઈ પણ જગ્યાએ તમે આ વિડીયોને શેર કરો જેથી વધુને વધુ લોકોને આવા જાણવા જેવા પ્રશ્નોનું ખબર પડે.